નમસ્કાર મિત્રો, હું છું મયુર પુરોહિત. ચાલો જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. અમેરિકા ભલે વિશ્વની સૌથી મોટી મહાસત્તા હોય, પરંતુ જ્યારે સૌથી શક્તિશાળી નેતાની વાત આવે તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે કોઈ ટકી શકતું નથી. પીએમ નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક લીડર એપ્રુવલ લિસ્ટમાં ટોચ પર છે. પીએમ મોદીને 76% એપ્રુવલ રેટિંગ મળ્યું છે. તે જ સમયે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ એબ્રોડોર 61% એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં બીજા નંબરે છે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાના મામેરાનો ડ્રો કરાયો. શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલ યજમાન. ઇટાલીની સરકારે વિદેશી ભાષાને લઈને મોટો નિર્ણય લીધો છે. આ માટે તેમણે દેશમાં અલગ કાયદો લાવી દીધો છે. આ અંતર્ગત ઇટાલીના લોકો તેમના દેશમાં અંગ્રેજી કે અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરી શકશે નહીં. આમ કરવા બદલ તેમને દંડ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ કાયદો ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જાહેર કર્યો છે. શિવરાજ સરકારનો વધુ એક નિર્ણય. વધુ એક જગ્યાના નામમાં કર્યો ફેરફાર. સિહોર જિલ્લાનું નસરુલ્લાગંજ હવે ફરીથી ભૈરુંદાના નામથી ઓળખાશે. મધ્યપ્રદેશના જબલપુરમાં અનુભવાયા ભૂકંપના આંચકા. 3.6ની રહી તીવ્રતા. વડોદરાના કાફેમાં ગટર સફાઈ મુદ્દે ટોળાનો કાળો કેર. લાકડીઓથી કર્મીઓને લોહી લુહાન કર્યા. અરવલ્લી જિલ્લાના બાયડમાં ગેસના બાટલા ભરેલી ટ્રકે બાઇક સવાર પરિવારને કચડ્યો. માતા પિતા અને બે બાળકોના ઘટના સ્થળે જ મોત. ઉનામાં માહોલ તંગ બન્યા બાદ આજે શાંતિ. ભડકાઉ ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ FIR નોંધાઈ. પંચમહાલમાં 2002માં કોમી રમખાનોના દાવા નળની આગમાં કાલોલ શહેર અને દેલોલ ગામમાં ફાટી નીકળેલા રમખાણમાં ટેમ્પા કાંડના કેસમાં હાલોલ સેશન કોર્ટે 39 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જે પૈકી 13 આરોપીના મૃત્યુ થઈ ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટી 6-12 એપ્રિલ અને 15-25 એપ્રિલ સુધી 2 તબક્કામાં 251 તાલુકા, 33 જિલ્લા અને 8 શહેરી કેન્દ્રોમાં સંમેલન યોજવાની યોજના કરી છે.